चलो विद्यार्थी मित्रों, आज आप पाठ बे अंतर्गत अपनी आगळनी ललित कलाओनो अभ्यास कर्यो। एनी अंदर आपणे एक विशिष्ट ललित कला तरीके परिचय मेळवानो छे, नाट्य कला। बराबर, नाटक तो आपणे रोज करीए छीए, नाट्य कला एटले नाटक। होमवर्क बाबते शिक्षके प्रश्न पूछे कि केम नथी लाव्यो नाटक चालू। बराबर, घरे वालीए कदाच कंई कामकाज सोंपी होय कि वाड़ीए जवानुं छे, नाटक चालू। पेटमां दुखे छे, माथुं दुखे छे, रोज नाटक करीए छीए कंईक आपणे। बराबर, तो प्राचीन समयनी एक सुंदर मजानी एक कला तरीके आपणे आजे परिचय मेळवानो छे, नाट्य कलानो। आ एक एवी कला छे विद्यार्थी मित्रों के जे लगभग दरेकने पसंद पड़े। नाटक जोवुं दरेकने गमे, बाळको होय एने गमे, युवा वर्गने पण गमे, वृद्ध होय एमने पण गमे। अने एक एवी जबरदस्त कला छे आ के एनी अंदर तमे तमाराथी मोटी उमरना जे व्यक्तिओ छे ने एने पण सलाह सूचन ने बोधपाठ आपी शको नाटक द्वारा। बराबर, अमथा कोई व्यक्ति अपनी मोटी उम्र व्यक्ति होने कई व्यसन अंदर के कोई खोटी अंधश्रद्धा अंदर कोई कूटेव में सपड़ेला हो, समाज में के कुरिवाजों चालता होनी कहीं बोली न सकता बाळक तरीके, पर बाळको भेगा मळीने सरस मजाने कृति तैयार करे, एक नाटक तैयार करे और नाटक अंदर एज वडीलो सामे स्टेज पर परफॉर्मंस करी अने पोते मनोरंजन पण करावी शके, साथे साथे ए समाजना केटला कुरिवाजो छे, अंधश्रद्धाओ छे एने लोको समक्ष लावानुं काम पण आ नाट्य द्वारा थई शके छे। एटले बहु ज अगत्यनी आ कला छे, जेमां लोकोने मजा पण आवे, साथे साथे समाजनी समस्याओ अने केटलुक जरूरी एवा सूचनो पण आना द्वारा करी शकाय छे। तो मनोरंजन साथे संस्कार ए भारतीय नाट्य शैलीनी एक विशेषता रही छे। अने ज्यारे आपणे जोईए छीए कि नाट्य रजू करता होय एमां बे व्यक्तिओ खूब महत्वना होय छे, आपणे अहींया नाम लखीए। ए बे व्यक्तिओ कोण कोण होय नाट्य कलानी अंदर? तो एक होय सूत्रधार अने बीजो होय विदूषक। आपणे માત્ર પોઈન્ટ લખી છે ને આપણે ડાયરેક્ટ એમને ચર્ચા કરવાની છે આજે નાટ્ય કલાની। સૂત્રધાર કોને કહેવાય? તો કે આખા નાટકનું જે સંચાલન કરનાર વ્યક્તિ છે, બરાબર, જે એના પાત્રોને નક્કી કરે કે ક્યારે મ્યુઝિક ને કયા ડાયલોગ બોલવાના, કઈ રીતે સ્ટેજ ઉપરના કયા ખૂણામાંથી કોને સ્ટેજ ઉપર લાવવો અને ક્યારે કયું કેટલા મિનિટ સુધી એને બોલવાનું, જે કંઈ પણ આખા નાટકનું જે સંચાલન કરે છે એ સંચાલન કરનાર વ્યક્તિને કહેવાય સૂત્રધાર, એને સૂત્રધાર કહેવાય। અને બીજો વ્યક્તિ હોય છે વિદૂષક। આ એક એવું પાત્ર છે વિદૂષક, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે હાસ્ય શૈલીની અંદર હળવા રમૂજી ટૂચકાઓ સાથે એ આનંદ પમાડે છે અને સાથે સાથે પોતાના એ જ હળવી શૈલીમાં કેટલીય ગંભીર વાતો એ લોકો સમક્ષ રજૂ કરી દે છે, જેને આપણે સામાન્ય રીતે કહીએ ને તો જોકર પણ કહી શકીએ। વિદૂષક એટલે હાસ્ય નાટકની અંદર હાસ્ય ઉત્પન્ન કરનાર વ્યક્તિ। આપણે આજે વર્તમાન સમયમાં જોઈએ કે આધુનિક સમય તો ફિલ્મોનો ને એ બધો સમય છે, પણ તેમ છતાં ગુજરાતી નાટકોએ આજ સુધી સમાજ પર પોતાની પકડ એક જમાવી રાખી છે એવું કહી શકાય। ઘણા બધા વર્ગ છે, લોકો છે જે આજે પણ ગુજરાતી નાટકો જોવે છે। યુટ્યુબમાં સર્ચ કરો, ઘણા બધા નાટકો ગુજરાતી તમને જોવા મળશે, સમજવા મળશે એવા જોવા। અને એમાં એક પાત્ર એવું હોય જે વિદૂષકનું કામ કરતું હોય, એટલે કે હાસ્ય ઉત્પન્ન કરવાનું કામ કરતું હોય। બરાબર, એને હાસ્યની સાથે સાથે કેટલાય જબરજસ્ત કહેવાલાયક સૂચનો છે ને એ લોકો સમક્ષ રજૂ કરી દેતું હોય। તો નાટકની અંદર બે વ્યક્તિ ખૂબ મહત્વના હોય છે, એક છે સૂત્રધાર અને ત્યારબાદ છે બીજું છે વિદૂષક, અને બંને દ્વારા નાટક ભજવાતું હોય છે। ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બહુ પ્રાચીન સમયથી રહેલી છે, જ્યારે મનોરંજનના માધ્યમો નહોતા ત્યારે નાટ્ય કલા દ્વારા જ લોકોનું મનોરંજન થતું અને લોકોને એમાં ખૂબ મજા આવતી, અને જે જે વ્યક્તિઓ નાટકો ભજવતા એમને સારી એવી નામના પણ એ સમયની અંદર મળતી। તો એવા કેટલાક પ્રખ્યાત જો નાટ્ય નાટકોની વાત કરીએ તો ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર, જે આપણે આગળ પણ જોઈ ગયા ભરતનાટ્યમમાં, ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર, બરાબર, એ એમણે કલા ક્ષેત્રે ખૂબ જ નાટ્ય કલા ક્ષેત્રે ખૂબ જ પ્રચલિત નૃત્ય છે આ નાટ્યશાસ્ત્ર, જેની રચના ભરત મુનિએ કરેલ છે, યાદ રાખશું આપણે। નાટ્ય કલા એક એવી નાટ્ય લેખન અને મંચન દ્વારા આ એક એવી કળા છે કે પહેલા નાટકને આખું લખેલું હોય, બરાબર, એક સરસ મજાનું ફોર્મેટ તૈયાર કર્યું કે એમાં પાત્રો લખેલા હોય,
આપણે ઘણીવાર ગુજરાતીની અંદર પાઠ આવે છે, ઘણા બધા એવા પાઠ કે ભાઈ આગળ પાત્રોનું નામ આપેલા હોય ને એ પાત્રનું નામ અને પછી કે બોલે છે બે ડેશ કરીને એવું આખું વાક્ય લખેલું હોય, જેને સંવાદવાળા પાઠ કહી શકીએ આપણે. તો એ જે છે ને એ પ્રમાણે આખું નાટકનું પહેલાં લેખન થાય, પછી કયું પાત્ર મંચ ઉપર કઈ રીતે ભજવવાનું છે એની આખી રૂપરેખા તૈયાર થાય કે ભાઈ આ પાત્ર આ સમયે આવશે, અહીંયા પ્રગટ થશે, આ પ્રમાણે રજૂઆત કરશે, આવો અભિનય કરશે, આ પ્રમાણે અહીંયા દુઃખદ વિષય છે, અહીંયા હાસ્ય આવશે, અહીંયા કરુણતા આવશે, એ બધું એક પ્રમાણે પહેલાં લેખન તૈયાર થાય, આખું ફોર્મેટ તૈયાર થાય, રૂપરેખા તૈયાર થાય, અને પછી એને રંગમંચ ઉપર, ગુજરાતી શબ્દ છે સ્ટેજ જેને કહીએ આપણે, પછી રંગમંચ ઉપર એ શબ્દોને આપણા સમક્ષ નાટ્ય રૂપે અભિનય સાથે રજૂ કરવામાં આવે છે અને દ્રશ્ય અને શ્રાવ્યના માધ્યમથી અને સાઉન્ડ છે એનિમેશન હોય જોઈ શકાય એવું દ્રશ્ય શ્રાવ્ય અને અભિનય નાટકમાં ત્રણે હોય છે. દ્રશ્ય શ્રાવ્ય અને અભિનય આ ત્રણેયનો સંગમ નાટકમાં જોવા મળે છે. તમે એને જોઈ શકો છો, સાંભળી શકો છો અને સાથે એમના અભિનયનો આનંદ પણ આપણે માણવાનો હોય છે. આ ત્રણેય ભેગું થાય ત્યારે નાટ્ય કળા સંપૂર્ણ કળાએ ખીલી ઉઠે, બરાબર. આ ત્રણેય ત્રણનો સંગમ એટલે નાટ્ય કળા, અને ત્રણેયના સંગમ સાથે અબાલ વૃદ્ધ એટલે કે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના દરેકને મનોરંજન કરવાની એક સરસ મજાની કળા એટલે નાટ્ય કળા કહી શકાય, જે લોકો દ્વારા બહુ પ્રાચીન સમયથી ભારતની અંદર ચાલે છે. કલાઓની અંદર તમામ કલાનો સમન્વય હોવાથી આ એક ભરતમુનિ જે નાટ્યશાસ્ત્રની રચના કરી છે એમણે પોતાના નાટ્યશાસ્ત્રના ગ્રંથની અંદર એક વાક્ય લખ્યું છે. નાટ્ય કલાનું વિશેષ મહત્વ કેટલું છે એ દર્શાવતું આ વાક્ય છે જે આપણે યાદ રાખવાનું છે. ભરતમુનિએ એવું નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, જો ખાસ સમજો, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, જેને આપણે મૂર્તિઓ કહીએ છીએ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, શિક્ષણ પણ એવું કંઈ નથી, અને એવું કોઈ કર્મ નથી, કામ નથી જે નાટ્ય કલામાં ન હોય. દરેક વસ્તુનું નાટક થઈ શકે, શિક્ષણ પણ નાટ્ય દ્વારા આવી શકે, કામ કરવાની કળા, કામ કઈ રીતે કરાવવું એ પણ નાટક દ્વારા શીખવી શકાય, શિલ્પો બનાવવા, શિલ્પ મૂર્તિઓ કેવી હોય એ પણ નાટ્ય દ્વારા રજૂ થઈ શકે, બરાબર. અને એવું કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પુસ્તક નથી જેને નાટ્ય દ્વારા રજૂ કરી શકાય નહીં. એવી ઘણી બધી નવલકથાઓ ઉપરથી, અનેક મોટા મોટા પુસ્તકો ઉપરથી, મોટા મોટા ફિલ્મો બનેલા છે. એક સરસ મજાના ફિલ્મની આપણે વાત કરશું, એ છે આખી સિરીઝ હેરી પોટર, બરાબર. ઇંગ્લિશ મૂવી છે, ઘણા બધા કદાચ નામ પણ સાંભળેલું હશે, બરાબર. હેરી પોટર મૂવી ના જોયું એકવાર જોવો, આખું એક પુસ્તક જ છે હેરી પોટરની, આખી સિરીઝ છે પુસ્તકોની, અને પુસ્તકો ઉપરથી અભિનય કરી અને સરસ મજાના ફિલ્મ સ્વરૂપે આપણે નજર સમક્ષ રજૂ કરવામાં, એ એક પ્રકારનું નાટક છે, એ એક પ્રકારનું નાટક જ થઈ ગયું, બરાબર. આપણે ઘણા બધા જોઈએ છીએ કે તમે સ્ટેજ ઉપર અભિનય કરો છો, ડાયરેક્ટ આવી જાઓ સ્ટેજ ઉપર, તમને નાટકની સ્ક્રિપ્ટ લખેલી હોય. ફિલ્મો જોઈએ છે, શું છે, એક પ્રકારનું નાટક છે. આધુનિકતા સમયે એની અંદર કોમ્પ્યુટર ને સ્ટેજ ઉપર ને લાઇટિંગ ને એનિમેશન ને બધું ઉમેરાતું ગયું, બાકી છે એક પ્રકારના નાટક જ, બરાબર, જેમાં દરેકને રસ પડે છે, નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વ્યક્તિઓ સુધીને એની અંદર મનોરંજન મળી રહે છે. તો નાટ્યકલા વિશે ભરતમુનિએ શું કીધું ખાસ યાદ રાખવાનું છે, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, અને એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં ન હોય. આ વાક્ય ચોક્કસ આપણે નાટ્ય કલાની અંદર લખવાનું છે. કઈ કઈ બાબત? ચાર બાબતો કીધી એમને, બરાબર. સૌથી પહેલું શાસ્ત્ર, શિલ્પ, વિદ્યા અને કર્મ, બરાબર, જે નાટ્ય કલામાં ના હોય એવું ક્યારે બને નહીં, એવું સરસ મજાનું વિધાન એમણે જણાવ્યું. ભરતમુનિએ રચેલા ભારતના પ્રથમ નાટક, પહેલું નાટક ભારતનું, જેના રચયિતા હતા ભરતમુનિ, નામ હતું દેવાસુર સંગ્રામ. દેવો અને અસુરોનો સંગ્રામ એટલે કે લડાઈ, યુદ્ધનું વર્ણન કરતું નાટક, બરાબર, ભરત મુનિએ રચેલું. એને કથાનક ઉપર, રાક્ષસો અને દેવો વચ્ચે જે યુદ્ધ થયું એના કથાનક ઉપર પહેલું નાટક, પહેલું કથાનક એમનું દેવાસુર સંગ્રામ પ્રથમ નાટક હતું, જેની રચના ભરત મુનિએ કરી લીધી. ખાસ યાદ રાખવાનું છે આ દેવાસુર સંગ્રામ, ભારતનું પ્રાચીન પ્રથમ નાટક દેવાસુર સંગ્રામ. રચના કરનાર વ્યક્તિનું નામ
તો કે ભરત મુનિ, બરાબર. ત્યારબાદ સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે, સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા કવિઓ થઈ ગયા, દરેકે પોતાની રીતે અનુકૂળતાએ ઘણા બધા નાટકોનું રૂપાંતર સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અને અલગ અલગ પ્રાદેશિક ભાષામાં રૂપાંતર થયા. એમાં સંસ્કૃત સાહિત્યની અંદર ખૂબ જ મોટા અને મહત્વના નાટકોની રચના થઈ. સંસ્કૃત કેમ કે પ્રાચીન સમયની અંદર સંસ્કૃત ભાષા જ ખૂબ મહત્વની ભાષાનો એક સ્ત્રોત હતો, એટલે સંસ્કૃત ભાષામાં મોટા મોટા આપણા પ્રાચીન નાટકોની રચના થઈ, જેમાં મહાકવિ ભાષે મહાભારત આધારિત ત્રણ નાટકોની અમને રચના કરી, જે મહાભારત આધારિત હતા, જેમાં ત્રણ નાટકોની વાત કરીએ આપણે. એમાં પહેલું હતું કર્ણભાર, બીજું છે ઉરુભંગ, અને ત્રીજું છે દૂતવાક્યમ. આ ત્રણે ત્રણ મહાભારત ઉપર આધારિત નાટકોની રચના કરી છે મહાકવિ ભાસે. મહાભારતનો વિષય વસ્તુમાંથી કર્ણભાર શું હતું તો આપણે બધા જાણ, એમાં થોડીક આપણે એના નાટકોની વિષયની વાત કરી શું છે એની અંદર. તો કર્ણભાર તો આપણે જાણીએ છીએ કે પાંચ પાંડવો હતા, એમનો મોટો ભાઈ કર્ણ, ભલે છેક છેલ્લે સુધી પાંડવને ખબર નહોતી, પણ કુંતીનો પહેલો પુત્ર, મંત્રપુત્ર, સૂર્યપુત્ર કહી શકાય કર્ણ, બરાબર. એ કર્ણને જ્યારે ખબર પડે છે કે મહાભારતના યુદ્ધ પહેલા કે પોતે પાંડવોનો મોટો ભાઈ છે અને એની સામે એમને યુદ્ધ લડવાનું છે મહાભારતનું, તો યુદ્ધના આગળના દિવસોના સમયની અંદર કર્ણ જે કંઈ પણ મગજની અંદર ભાર ઉદ્ભવે છે, એના મગજની અંદર જે વિચારો ઉદ્ભવે છે ને, એનો જે ભાર છે ને કે મારે મારા ભાઈઓ સામે લડવું પડશે, અને એને તો આજીવન દુર્યોધનનો પક્ષ લેવાનું વચન આપેલું હતું, અને જ્યારે એને ખબર પડી કે પોતાના સગા ભાઈઓ સામે એને લડવાનું છે, બરાબર, તો એના મગજમાં એના મનમાં જે ભાર હોય છે ને એના વર્ણન કરતું આખું નાટક એટલે કર્ણભાર. ત્યારબાદ છે ઉરુભંગ. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર ઉરુ એટલે સાથળ, દુર્યોધનનો વિનાશ કરવા માટે જ્યારે એનો આખું શરીર વજ્રનું બની જાય છે ત્યારે એનો વિનાશ કરવા માટે એના સાથળ ઉપર ગદાનો પ્રહાર કરી અને ભીમ જે એનો નાશ કરે છે એનું આખું વર્ણન જે કરતું નાટક એટલે ઉરુભંગ. અને દૂત વાક્યમ, દૂત એટલે કે એક રાજા દ્વારા બીજા રાજાને સંદેશો મોકલવા માટે જે વ્યક્તિને મોકલવામાં આવે એને કહેવાય દૂત. મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ ભગવાન પાંડવોનો સંદેશો લઈને યુદ્ધ રોકવા માટેનો એક પ્રયત્ન કરવા માટે હસ્તિનાપુર જાય છે અને ત્યાં જે કંઈ પણ ઘટના બને છે એનું આખું વર્ણન કરતું નાટક એટલે દૂત વાક્યમ. તો આ જે ત્રણે ત્રણ મહાભારત આધારિત નાટક છે, બરાબર, કર્ણભાર, ઉરુભંગ અને દૂત વાક્યમ, એની રચના કરેલી છે મહાકવિ ભાસે, અને આ બધા જ નાટકો સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ નાટકો છે. બરાબર, સંસ્કૃત ભાષામાં રચાયેલા આપણા શ્રેષ્ઠ નાટકો છે. એ સિવાય વાત કરીએ તો નાટકોની વાત આવે તો સંસ્કૃત ભાષાની વાત કરીએ છીએ, તેમાં સંસ્કૃત ભાષાના સૌથી પ્રથમ હરોળના કવિ કહી શકાય એવા મહાકવિ કાલિદાસ, એમણે પણ કેટલાય નાટકોની રચના કરી છે જે ખૂબ જ જાણીતા નાટકો છે એમના. તો એમાં જોઈએ તો મહાકવિ કાલિદાસના નાટકોની વાત કરીએ આપણે તો એમણે કયા કયા નાટકોની રચના કરી છે, તો એમણે નાટકો રચના કરી છે અભિજ્ઞાન, સાંકુતલમ, બરાબર. ત્યારબાદ એમનું બીજું નાટક છે વિક્રમોર્વશીયમ, અને એમનું ત્રીજું નામ છે નાટકનું નામ છે માલવિકાગ્નિ મિત્રમ. આ ત્રણ નાટકોની જે રચના છે એ ત્રણે ત્રણ નાટકોની રચના મહાકવિ કાલિદાસે કરેલી છે. માલવિકાગ્નિ મિત્રમ, તો આ જે ત્રણ ત્રણ નાટકો છે એ સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ કવિ કહી શકાય એવા મહાકવિ કાલિદાસ આધારિત એમણે રચેલા ત્રણ નાટકો આપણે યાદ રાખવાના. કુલ ટોટલ અહીંયા આખા નાટ્ય કલાની અંદર આપણે સાત મોટા ગ્રંથોની વાત યાદ રાખવી પડશે.
એમાં સૌથી મહત્વનું છે ભારતનો પહેલું નાટક એટલે કે દેવાસુર સંગ્રામ, ત્યારબાદ મહાકવિ ભાષે રચેલા મહાભારત પર આધારિત ત્રણ નાટકો કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, અને ત્યારબાદ મહાકવિ કાળિદાસના અભિજ્ઞાન સાંકુતલમ, વિક્રમોર્વશીયમ અને ત્રીજું છે માલવિકા અગ્નિમિત્રમ. તો આ જે બધા છે સંસ્કૃત સાહિત્યના શ્રેષ્ઠ નાટકો તરીકે આજે પણ વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે, જેની રચના બહુ જૂના સમયની અંદર થયેલી હતી. આ ઉપરાંત વાત કરીએ તો એ સમયની અંદર અનેક નાટકો અનેક કવિઓ થયા હતા. શુદ્રકથા, મૂર્છકટિકમ હતું, દંડી, મહાકવિ માઘ, જેને ઘણા બધા નાટકોની રચના કરી છે, પણ એ બધા વિશે આપણે અહીંયા પરિચય નથી મેળવવાનો. આગળના સાહિત્ય વિશેનો પાઠ આવશે એમાં એનો પરિચય આપણે મેળવશું. એ સિવાય વાત કરીએ, આ તો બધા જૂના પ્રાચીન ભાષાના કે વાત થઈ કે સંસ્કૃત સાહિત્યના હતા, ગુજરાતી ભાષામાં પણ નાટકો લખાયા. પ્રાચીન સમયથી જોઈએ તો આજે પણ ગુજરાતી ભાષામાં નાટકો અનેક છે એમાં. અને ગુજરાતી નાટ્યકલાની વાત કરીએ તો એમાં સૌથી પહેલું નામ આવે ગુજરાતી નાટ્યકલામાં શ્રેષ્ઠ નામ એટલે જયશંકર સુંદરી. ગુજરાતી નાટ્યકલા એમાં પ્રખ્યાત વ્યક્તિનું નામ આવે જયશંકર સુંદરી. આપણે ખાસ નામ યાદ રાખશો બધા, જેને ગુજરાતી નાટ્યકલાને એક ઉત્કૃષ્ટ સ્વરૂપ એમણે આગળ પહોંચાડવાનું કામ કર્યું હતું ગુજરાતી નાટ્યકલાને. એ સિવાય વાત કરીએ તો ઘણા બધા બીજા અન્ય નાટ્યકલાની અંદર લોકો છે જેની અંદર જયશંકર સુંદરી, ત્યારબાદ એની અંદર જોઈએ તો બીજા નાટકની લોકોની વાત કરીએ તો અમૃત નાયક, ત્યારબાદ છે બાપુલાલ નાયક, જેણે નંદબત્રીશી નામના આખા નાટ્ય ગ્રંથની રચના કરેલી છે, બરાબર. એ સિવાય પ્રાણસુખ નાયક, એ સિવાય દીના પાઠક, જસવંત ઠાકર, ગુજરાતી ફિલ્મના એક અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી, સરિતા જોશી, અને દીપક ઘીવાલા વગેરે. આ બધા જે નાટ્યકારો છે જેણે ગુજરાતી નાટ્યકલાને એક ઉત્કૃષ્ટ કક્ષા સુધી પહોંચાડવાનું કામકાજ કર્યું છે. એ સિવાય વાત કરીએ તો ભારતની બીજી કેટલીક વર્તમાન સમયની પણ નાટ્ય ચલાવતી મંડળીઓ અને સમાજમાં એવી કેટલીય નાની મોટી નાટ્ય સંસ્થાઓએ પણ ગુજરાતી નાટ્યકલાને એક સારા એવા સ્થાન પર પહોંચાડવામાં અદ્ભુત ફાળો આપેલો છે. તો આપણે વાત કરીએ પ્રાચીન ભારતની નાટ્યકલા તરીકે આપણે અહીંયા પરિચય મેળવ્યો તો સૌથી પહેલાં તો એ બહુ જૂની કળા છે અને એની અંદર બે વ્યક્તિઓ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, સૂત્રધાર અને વિદૂષક. ત્યારબાદ ભારતનું એક પ્રાચીન નાટ્યશાસ્ત્ર જેની રચના કરી હતી ભરત મુનિએ, એની નાટકની અંદર શું હોય છે કે દ્રશ્ય, શ્રાવ્ય, અભિનય ત્રણેયનો સંગમ હોય છે અને એ અબાલ વૃદ્ધ દરેકને મનોરંજન પૂરું પાડે છે, નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી દરેકને પસંદ હોય છે. ભરત મુનિએ દ્વારા રચેલું પહેલું એમનું દેવાસુર સંગ્રામ નાટક, ભારતનું પ્રથમ નાટક, એમણે એવું શું કહ્યું પોતાના ગ્રંથની અંદર નાટ્યશાસ્ત્રમાં કે એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ શિલ્પ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્યકલામાં ન હોય. આ દર્શાવે છે કે નાટ્યકલા એ કેટલી વિસ્તૃત છે અને એની અંદર દરેકે દરેકનો સમાવેશ થઈ જાય છે. ત્યારબાદ સંસ્કૃત ભાષાના કેટલાક મહત્વના છ નાટકો વિશે, મહાકવિ ભાષના મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ, મહાકવિ કાળિદાસના અભિજ્ઞાન સાંકુતલમ, વિક્રમોર્વશીયમ અને માલવિકાગ્નિમિત્રમ, અને ત્યારબાદ ગુજરાતી નાટ્યકલાને પણ આપણે ભૂલી ન શકીએ કેમ કે એ પણ એક ઉત્કૃષ્ટ કક્ષાની કલા છે જેમાં જયશંકર સુંદરી એ સિવાય બીજા અનેક નાટ્યકલા નાટકોનું છેક સારી કક્ષા સુધી પહોંચાડવાનું કામકાજ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રાચીન ભારતની બહુ જ જૂની, ભલે વર્તમાન સમયમાં હવે ધીમે ધીમે એ ભૂલાતી જાય છે કેમકે મનોરંજન મેળવવા માટેના આધુનિક માધ્યમો ઘણા બધા ઉપલબ્ધ થઈ ગયા આપણી પાસે, પણ પ્રાચીન સમયની અંદર જ્યારે આટલા બધા મનોરંજન મેળવવાના માધ્યમો નહોતા એ સમયે ખૂબ જ પસંદ પામેલી અને લોકોમાં ખૂબ જ જાણીતી એવી એક લલિત કળા વિશે આપણે અહીંયા પરિચય મેળવવાનો છે. નામ છે ભવાઈ.
બહુ જ પ્રાચીન સમાજ, હજુ પણ ઘણા બધા ગામડાઓની અંદર આ ચાલે છે. ક્યારેક ક્યારેક ભવાઈના કાર્યક્રમો રાત્રે જોવા મળે છે આપણને, બરાબર. તો આપણે એ પ્રાચીન કળા વિશે પરિચય મેળવવાનો છે. તો પહેલાં તો આપણે એ સમજીએ કે ભવાઈ એટલે શું થાય, તો કે ભાવ પ્રધાન નાટકો, બરાબર. શાસ્ત્રકારો જે બધા છે ને એને ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહે છે. એની અંદર કંઈક ને કંઈક ભાવ છુપાયેલો હોય છે, એ કંઈક ને કંઈક રજૂઆત કરતા હોય છે આપણા સામે. જે પાત્રો લઈને આવે છે એ પાત્રો દ્વારા કંઈક એ મહત્ત્વના સંદેશાઓ એને આપણા સમક્ષ રજૂ કરવાનું કામકાજ ભવાઈ દ્વારા થાય છે. તો ભવાઈ એટલે ખાસ પહેલું તો ભાવ પ્રધાન નાટકો. બરાબર, જેની અંદર કંઈક ને કંઈક સંદેશો મહત્વનો છુપાયેલો હોય છે, એને સમજવાનો હોય છે. દરેક એ જે રજૂઆત કરે છે, મનોરંજન તો હોય જ છે, પણ સાથે સાથે સમાજની કેટલીય એવી મહત્વની સમસ્યાઓ છે જેને સીધી મોઢે કહી શકાતી નથી, કોઈને સમજાવી શકાતી નથી ને, એને ભવાઈ દ્વારા સુંદર આકર્ષક શૈલીમાં રજૂ કરવામાં આવે છે. બરાબર, તો એને કહેવાય ભાવ પ્રધાન નાટકો. ભવાઈની વાત કરીએ તો ભવાઈના પ્રણેતા, ભવાઈની શરૂઆત કરનાર વ્યક્તિનું નામ હતું અસાઈ ઠાકર. ખાસ યાદ રાખવાનું, ભવાઈના પ્રણેતા, ભવાઈની શરૂઆત કરનાર વ્યક્તિ અસાઈ ઠાકર. આ બધી વસ્તુ ખાસ યાદ રાખવાની, આગળ જતા જનરલ નોલેજની પરીક્ષાઓની અંદર, એન્ટ્રન્સ એક્ઝામની કે કોઈ પણ વિષયની તમે પરીક્ષાની તૈયારી કરો ને, આ બધું મહત્વનું ખૂબ જ કામ આવે. કેમ કે જે પ્રથમ વસ્તુઓ છે ને ક્યારેય બદલાતી નથી, છેલ્લું બનેલું હોય કદાચ બદલાતું જાય, દર વર્ષે નવા નવા કદાચ ઉમેરાઓ થતા જાય એની અંદર, અને કદાચ છેલ્લું લાસ્ટ બદલાય, પણ પ્રથમ જે છે એ એમને મજરે પ્રથમ બદલાવ નથી. બરાબર, તો શરૂઆત કરનાર વ્યક્તિ હતા અસાઈ ઠાકર, જેણે ભવાઈની શરૂઆત કરી, જેને ભાવપ્રધાન નાટકો કહીએ છીએ આપણે. એ સિવાય આ જે કળા છે એ ભારતની, ખાસ કરીને ગુજરાતની આશરે 700 વર્ષ જૂની કળા છે. ખાસ યાદ રાખવાનું, આ ગુજરાતની 700 વર્ષ જૂની કળા. 700 વર્ષ પૂર્વેથી ગુજરાતની અંદર ભવાઈ ભજવાય છે અને લોકો એનો આનંદ માણે છે, અને આજે પણ ગામડાઓમાં આ ચાલે છે. બરાબર, શહેરોમાં ભલે કદાચ એનું ચલણ ઓછું થઈ ગયું હોય, પણ આજે પણ ગામડાઓની અંદર ભવાઈ આપણને જોવા મળે છે. વિશેષતા એ છે નાટ્યકલાની કે સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલા છે. ખર્ચ બહુ થતો નથી આ કલાની અંદર. કેમ એવું? આની આ વિશેષતા છે ભવાઈની, સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે, શિક્ષણ પણ આપી શકે અને લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી કલા. કેમ સસ્તા ખર્ચે કીધું? તો કે ભવાઈ ભજવવા આપણે જોઈએ છે ગામની અંદર, ભવાઈ ભજવવાની એ તો શું પ્રોસેસ હોય? મોટો મંડપ બંડપ ડેકોરેશન કર્યું હોય, સ્ટેજ બેજ બનાવ્યો હોય, કશું જ નહીં, એક ઉપર ફારિયું બાંધ્યું હોય ચારિયું, બરાબર, ચાર થાંભલા નાખી એને નીચે સામાન્ય એવા વાદ્યો હોય, હાર્મોનિયમ કે ઢોલક કે મંજીરા, શરણાઈ લાંબી પીપુડીઓ હોય, બરાબર, એક સરસ મજાનો પીળા કલરનો બલ્બ 100 વોલ્ટનો લગાવી દીધો હોય, બરાબર, એક અને આ એમનું સ્ટેજ તૈયાર. બીજા કઈ જ વાદ્યોની બીજી કઈ જરૂરિયાત હોતી નથી, મોટા માઇક સાઉન્ડ સિસ્ટમ કે આ તેવું કશું એની જરૂરિયાત હોતી નથી. અને સામે બેઠક વ્યવસ્થા, લોકો પોતપોતાના ઘરેથી કોથળા લઈને પાથરીને બેસી જાય, આ એની બેઠક વ્યવસ્થા, બરાબર ને. સાંજે 8 વાગ્યાનો ટાઈમ હોય કે 8 વાગે ચાલુ કરવાનું છે, તો લોકો 7 વાગ્યાથી પોતાના કોથળા પાથરવાનું ચાલુ કરી દે, જગ્યા બુકિંગ થઈ જાય ને, પોતપોતાની જગ્યા બુકિંગ થાય ફરતી ફરતી, અને આ સ્ટેજ તૈયાર, અને 8 થી 12 વાગ્યા સુધી ભવાઈ ભજવાય, લોકો જોવે ને મજા કરે, ભવાઈ પૂરી થાય એટલે કોથળા લઈને ઘરે, બરાબર. આ જ સિસ્ટમ આજે પણ ચાલે ગામની અંદર, આજે પણ ચાલે. ખર્ચ કંઈ નહીં, સાવ સસ્તા ખર્ચની અંદર લોકોનું શિક્ષણ, એને કંઈક મહત્ત્વની વાતો પણ મળે, ગહન વાતો પણ કહી શકાય અને મનોરંજન પણ મળે, બરાબર. તો આ નાટ્યકલાને સોલંકી યુગની અંદર, સસ્તા ખર્ચે મનોરંજન કરતી કલા હતી સોલંકી યુગની અંદર ભારતની અંદર, જ્યારે ગુજરાતમાં ખાસ સોલંકી યુગ ચાલતો હતો, એ સિદ્ધરાજ જયસિંહ ને એ બધા એ સમયની અંદર આ કલાને ખૂબ જ પ્રોત્સાહન મળેલું. મોટે ભાગે પડદા વિના ભજવાતા નાટકો છે, આમાં કોઈ પડદા કે મોટા સ્ટેજ હોતા નથી, બરાબર, સારા એવા રંગમંચની સ્ટેજની જરૂરિયાત આમાં હોતી નથી.
હળવી શૈલીની રમૂજો, સામાન્ય એવા નાનકડા ટૂચકાઓ કિસ્સાઓ હોય છે, સાથે સાથે ભૂંગળ વાદ્ય, ભૂંગળીવાળી લાંબી પીપુળીઓ જોઈ હોય છે એની અંદર, બરાબર. એ ભૂંગળ વાદ્યો સાથેના સંગીત પ્રધાન નાટકો છે આ. ખાસ કરીને હળવી શૈલીની રમૂજ અને ભૂંગળ વાદ્ય સાથેના નાટકો આવે, બરાબર. અને નાટકોની અંદર અલગ અલગ પાત્ર, અલગ અલગ વેશ આ ભવાઈ રજૂઆત કરનારા વ્યક્તિઓ, જેને આપણે ભવાયા કહીએ છીએ, બરાબર, એમના દ્વારા રજૂઆત કરવામાં આવે છે. તો જેની અંદર કેવા કેવા નાટકો ભજે છે, કેવા કેવા વેશ લઈને આવે છે, તો ખાસ કરીને એ લોકો રામદેવનો વેશ જોવા જઈએ તો ભવાઈને સૌથી વધારે પ્રખ્યાત બનેલો આ વેશ છે. રામદેવનું પાત્ર એક બહુ જ લોકો એને પસંદ કરે, તો કે રામદેવનો વેશ ભજવે, ક્યાંક ઝંડા ઝુલણનો વેશ હોય, એ સિવાય કજોડાનો વેશ, વગેરેની રજૂઆત ભવાયા દ્વારા થાય છે. એ જે 5-7ની ટુકડીઓ હોય, વ્યક્તિ હોય, એના દ્વારા ભવાઈની રજૂઆત કરવામાં આવે છે. ખાસ કરીને ભવાઈની અંદર સામાજિક કુરિવાજોનો પ્રતિકાર પણ થઈ જાય છે. સમાજની અંદર કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વહેમો જે સમાજમાં છે એને દૂર કરવાની અંદર આ ખૂબ જ સસ્તા મનોરંજનની જે કળા છે આ, એ ખૂબ જ પ્રભાવિત સાબિત થઈ. ગામે ગામ જઈને લોકોને જે ગામની અંદર અંધશ્રદ્ધાઓ, વહેમો, કુરિવાજો ફેલાયેલ છે એને દૂર કરવા માટે આપણે સમજાવી શકીએ છીએ. અને એ રમૂજ સાથે હળવી શૈલીની અંદર જ એ બધું આપણને કહી દે અને લોકોને ખોટું પણ ન લાગે અને સમાજ સમક્ષ એવી કેટલીય સમાજની ક્ષતિઓ જે છે એ સમાજ સમક્ષ લાવવાનું કામકાજ ભવાઈ દ્વારા થાય છે. ખાસ કરીને ગુજરાતની અંદર કન્યા કેળવણી, બેટી બચાવો જેવા કાર્યક્રમો કરવા માટે રંગલો અને રંગલી એના બે પાત્ર ખૂબ મહત્વના હોય છે. ભવાઈના મહત્વના પાત્રો રંગલો અને રંગલી, બરાબર, જે હાસ્ય સાથે મનોરંજન પૂરું પાડવાનું કામકાજ કરે છે. ભવાઈનો જે કંઈ વેશ ચાલતો એની વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આ બે પાત્રો આવી અને સમાજની અંદર કદાચ બહુ મોટી જે કંઈ સમસ્યાઓ હોય એને હળવી રમૂજ શૈલીની અંદર, ટૂચકાઓની અંદર લોકો સમક્ષ રજૂ કરી દે અને વળી પાછા એ જતા રહે. તો આ બે પાત્ર આખી ભવાઈને જીવંત બનાવવાનું કામકાજ કરતા હોય છે, બરાબર. તો બહુ મહત્વના પાત્રો હોય છે રંગલો અને રંગલી, જેની અંદર ગુજરાતની અંદર વાત કરીએ આપણે, ખાસ કન્યા કેળવણીની વાતો હતી, કન્યા બેટી બચાવો, બેટી પઢાઓ જેવા આંદોલનો હતા, એને ખૂબ જ યોગદાન આપવાનું કામકાજ ભવાઈ દ્વારા થયું. ગામે ગામ જઈને, કેમ કે આ લોકો ગામે ગામ જતા હોય છે અને ગામમાં આવા સાવ સસ્તા ખર્ચની અંદર, સામાન્ય એવો ખર્ચ, શું ખર્ચ થાય તો એ સવારમાં ઉઠીને દરેક ગામના ઘરે ઘરે જાય, સીધું સામાન જે કંઈ એમને મળે એમાંથી એમનું ગુજરાન ચાલે, બસ એ જ ખર્ચ, કોઈ ફી નહીં, કોઈ કશું નહીં, મફતનું મનોરંજન છે. લોકોને જે અનુકૂળ લાગે એ લોકોને એમની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને દરેક ગામે ગામ જઈ અને લોકો લોક જાગૃતિ, લોક શિક્ષણ સાથે મનોરંજન પૂરું પાડવાનું કામકાજ આજે પણ અહીંયા ચાલે છે, બરાબર. તો આજે ભવાઈની જે કળા છે બહુ પ્રાચીન સમયથી ચાલે છે. ભવાઈ ભજવનાર જે લોકો છે એને આપણે કહીએ છીએ ભવાયા કહીએ છીએ, બરાબર. જે શરૂઆતની અંદર ભૂંગળ વગાડી અને માતાજીની સ્તુતિ કરે અને પછી ભવાઈની શરૂઆત કરે છે. ભવાયા ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે અને પછી ભવાઈની શરૂઆત થાય છે. અને જે કંઈ વેશ જે પાત્રો ભજવે છે એ સુંદર મજાના પાત્રો, આકર્ષક ગેટઅપ, સામાન્ય એવા મેકઅપ ને એના પાત્રને લગતા વેશભૂષાને એ બધું ધારણ કરી અને એ લોકો ભવાઈ ભજવવાનું કામકાજ. ખાસ મહત્વનું એવું છે કે પુરુષ પણ આમાં સ્ત્રીનો વેશ ભજવતા હોય છે, જે સ્ત્રીનો વેશની જરૂરિયાત હોય તે પ્રમાણેનો વેશ પુરુષ જ ભજવતા હોય છે. તો ખાસ આ જે ભવાઈ છે ગુજરાતની, ખાસ કરીને પ્રાચીન સમયની ગુજરાતની 700 વર્ષ જૂની કળા છે જે આજે પણ ગુજરાતમાં ફેમસ છે અને હજુ ઘણા બધા ગામડાઓની અંદર આજે પણ જોઈએ છે, બરાબર. ચાલો ભવાઈને આપણે અહીંયા પૂરી કરશું.